નમસ્કાર, શાંતિ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. સમાચારમાં આગળ વધીએ તે પહેલાં એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કુપોષિત બાળકોની સંખ્યામાં વધારાના બ્રેકિંગ ન્યૂઝ, કે જેમાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. કુપોષિત બાળકોની સંખ્યા 6 મહિનામાં 3 ગણી વધી ગઈ છે. સરકાર માટે ચિંતાનો વિષય. ગુજરાતમાં માત્ર 6 માસમાં જ 2,41,000 કરતાં પણ વધુ કુપોષિત બાળકોનો વધારો થયો છે. આવું અમે નથી કહેતા, પણ સ્વયં રાજ્ય સરકારે જ આ કબૂલાત કરી છે. આજથી 6 મહિના પહેલાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ કુપોષિત થયેલા પીડિત બાળકોની સંખ્યા 1,42,142 જણાવી છે. આ આંકડો 9 જુલાઈ 2019 છે, પણ 27 ફેબ્રુઆરી 2020 દિવસે એટલે કે 6 મહિનામાં જ કુપોષિત પીડાતા બાળકોની આંકડો વધી ગયો છે. આંકડો 3,83,740 પર પહોંચ્યો છે. મતલબ કે ગુજરાતમાં 6 માસમાં કુપોષિત બાળકોની સંખ્યા 2,42,698 વધારો થયો છે. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા વધી છે, પણ બનાસકાંઠામાં સૌથી વધુ 22,194 બાળકો કુપોષણનો ભોગ બન્યા છે, જ્યારે બોટાદ અને પોરબંદરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ સૌથી ઓછું છે. જિલ્લા વાઇઝ વાત કરીએ તો અત્યારે બનાસકાંઠામાં 28,665, આણંદમાં 26,021, નર્મદામાં 17,949, ખેડામાં 19,269, પંચમહાલમાં 20,036, દાહોદમાં 22,613 જેટલા કુપોષિત બાળકો જોવા મળી રહ્યા છે. આ તમામ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 3 મહિનામાં કુપોષણની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, અને 3 ગણા વધારાને લીધે રાજ્ય સરકાર પણ ક્યાંક ને ક્યાંક અચંબામાં આવી ગઈ છે. આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રીમા જોશી. રીમા, જણાવો કે જે રીતે 6 મહિનામાં સતત કુપોષણની સંખ્યામાં વધારો થયો છે, શું છે સમગ્ર માહિતી? જે વિશાળ, ખાસ તો જો વાત કરવામાં આવે, સરકાર જે કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે અલગ અલગ યોજનાઓ લાવી રહી છે, અલગ અલગ આંકડાઓ જાહેર કરી રહી છે. ગઈકાલે બજેટમાં પણ આપણે જોયું કે કુપોષિત બાળકોની સંખ્યા તેમજ સગર્ભા માતાઓ માટે પણ સરકાર અલગ અલગ યોજનાઓ લાવી રહી છે, અલગ અલગ જોગવાઈઓ કરી રહી છે. પરંતુ જે વિધાનસભાના ગૃહમાં જે આંકડાઓ રજૂ થયા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે છેલ્લા 6 મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા જે છે તેમાં 3 ગણો વધારો થયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લોની જો વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં અંદાજે 28,000 પણ વધુ કુપોષિત બાળકો છે. સાથે સાથે જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ જે કુપોષિત બાળકો છે તેની સંખ્યા સતત વધી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરમાં પણ અંદાજે 28,000 જેટલા બાળકો છે તે કુપોષિત છે, અને સમગ્ર રાજ્યમાં જો કુપોષિત બાળકોની સંખ્યાની જો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં 3,83,000 કરતા વધુ કુપોષિત બાળકો ચાલુ વર્ષે નોંધાયા છે. એટલે ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે સરકાર જે યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાના પણ અત્યાર સુધીમાં દાવા કર્યા છે, તે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે આંકડાઓ છે અને સામે સરકાર જે ખર્ચો કરી રહી છે બંને એકબીજાથી વિપરીત છે. મોટી મોટી જાહેરાતો સરકાર કરી રહી છે, પરંતુ જે હકીકત છે, જે આંકડાઓ આવ્યા છે તે ખૂબ જ ગંભીર કહી શકાય. કારણ કે કુપોષિત બાળકો ચાલુ વર્ષે જે સામે આવ્યા છે, જન્મ બાળકનો જન્મ થયો હોય ત્યારથી લઈને 3 વર્ષના બાળકોની જે સંખ્યા છે તે 3,83,000 કરતા પણ વધુ છે. જી, આજે રીતે એક તરફ સરકાર દ્વારા કુપોષણને લઈને ખર્ચો કરવામાં આવે છે, સાથે જ છેલ્લા ઘણા સમયથી કુપોષણને લઈને વિવાદ પણ ઉભા થયા છે, ત્યારે ફરી એકવાર જે રીતે કુપોષણનો મુદ્દો ઉભો થયો છે, ખાસ કરીને શું પરિબળ છે જેના કારણે કુપોષણની સંખ્યા સતત વધી રહી છે? જે વિશાળ, ખાસ તો જો વાત કરવામાં આવે જે કુપોષિત બાળકોની સંખ્યામાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે, અને તેમાં પણ જે છેલ્લા 6 મહિનામાં આંકડો 3 ગણો વધી ગયો છે. કારણ કે જે પ્રમાણે નાણાકીય વર્ષના અગાઉના જે આંકડા હતા તે સામાન્ય હતા, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે તે આંકડા જે છે 3,83,000 કરતા સમગ્ર રાજ્યમાં આજની તારીખ સુધીમાં જે બાળકો છે તે કુપોષિત બાળકો છે. સરકાર અલગ અલગ જાહેરાતો કરી રહી છે, જે બાળકો છે તેમને પણ આંગણવાડીમાં મોકલી રહી છે, સાથે જ સગર્ભા માતાઓ માટે પણ
અલગ અલગ યોજનાઓ કરી રહી છે, પરંતુ જે સવાલ એ છે કે જે જાહેરાતો કરવામાં આવે છે, જે નાણાં ફાળવવામાં આવે છે, તે ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેમના સુધી પહોંચે છે કે પછી ખાસ તો જો જે કહી શકાય કે જે પછાત જિલ્લાઓની પણ જો વાત કરીએ તો પછાત જિલ્લાઓમાં પણ જે લોકો રહે છે તે તમામ જે પ્રેગ્નન્સીથી લઈને જે બાળકોની ઉંમર થતી હોય છે 3 વર્ષની ત્યાં સુધી શું તે માતા પણ આ સમગ્ર બાળકને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ, શું આપવું જોઈએ તેને લઈને પણ ઘણી માતાઓ હોય છે કે જે અજાણ હોય છે. એટલે ખૂબ જ મોટો પ્રશ્ન છે કે જે પ્રકારે જે કહી શકાય કે જે પછાત વિસ્તારો છે ત્યાં પણ લોકો જે છે અનેક એવી માતાઓ હોય છે કે જેમને જરૂરી માહિતીઓ નથી મળતી, સાથે જ જે જાહેરાતો જે ખર્ચો કરવામાં આવતો હોય છે તે યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. જી વિશાલ. વિમાન આ માત્ર કુપોષણનો સવાલ પરંતુ સાથે જ જે રીતે બાળકોના ભણવાની જો ભણતરની વાત કરવામાં આવે તો સરકાર કહે છે કે ભણશે ગુજરાત આ નારા લગાવે છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ મંદ દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક બાળકોના જે શાળાઓના ઓરડા છે તે પણ ઓછા હોવાની બાબત સામે આવી છે. શું કહેશો તે વિશે? વિશાલ, ખાસ તો જે પ્રમાણે આજે વિધાનસભાના ગૃહમાં અન્ય જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે તે આંકડાઓ પર ખૂબ જ ચોંકાવનારા છે કે જે બાળકો જે શાળાઓમાં અભ્યાસ કરવા જતા હોય છે તે બાળા જે ક્લાસરૂમ આવેલા છે તેમાં ઓરડાઓની ઘટની પણ જો સંખ્યાઓની વાત કરવામાં આવે તો એક તરફ સરકાર સ્માર્ટ સ્કૂલના નામે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ અહીં સવાલ એ છે કે બનાસકાંઠા સહિત ભાવનગરની સ્કૂલોની જો વાત કરીએ તો જ્યાં બનાસકાંઠામાં 484 જેટલા ઓરડાઓની ઘટ છે, સાથે સાથે જ ભાવનગરમાં 775 ઓરડાઓની ઘટ છે. એટલે એક તરફ સરકાર સ્માર્ટ સ્કૂલો પાછળ, એવી સ્કૂલો કે જ્યાં સ્વિમિંગ પુલ પણ હોય, રેસિંગ કોચ પણ હોય, તમામ સ્કૂલોની પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ જે પછાત વિસ્તારો છે, જે બાળકો ભણવા જતા હોય છે તે બાળકોને આ મોટા પ્રમાણમાં ઓરડાઓની ઘટ જે છે તે જોવા મળી રહી છે. સાથે જ અરવલ્લી, પાટણ, બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓમાં આ ઘટ જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને તે ઘટ ઓછી કરવા માટે સરકાર જે મોટી મોટી વાતો કરે છે પરંતુ જે ઘટ જે છે તે પુરવાર નથી થતી. સાથે જ સરકાર સ્માર્ટ સ્કૂલોની વાતો કરે છે, ઓરડાઓની ઘટની પણ વાતો કરે છે, પણ બીજી જે બાબત છે કે ક્લાસરૂમમાં શાળાઓ બનાવવામાં આવે છે પરંતુ તેમાં રમતગમતના મેદાન પણ નથી હોતા. એટલે એ ખૂબ મહત્વની બાબત છે કે સરકાર જે કરોડો રૂપિયા ખર્ચ કરવાની બાબત વાતો કરે છે તે ખરેખર જે લોકો સુધી પહોંચવા જોઈએ ત્યાં પહોંચે છે કે કેમ. જી સાથે જીમાં એક મહત્વની બાબત પણ સામે આવી છે કે સરકારે જે ખરીદી કરી છે નવો ટેબ્લેટની, એ ટેબ્લેટની ખરીદીમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો થયો છે અને કૌભાંડ સામે આવ્યું છે. શું છે સમગ્ર માહિતી? જે વિશાલ, ખાસ તો જે સરકારે જે ટેબ્લેટ ખરીદી કરી છે, જે કોલેજમાં ભણતા જે બાળકો છે તેમના માટે સરકારે ટેબ્લેટની ખરીદી કરી છે, નમો ટેબ્લેટ જેને નામ આપવામાં આવ્યું છે તેને લઈને સરકારે જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી 1000 જેટલા રૂપિયાની ખરીદી કરી છે, પરંતુ કોંગ્રેસે તેના લઈને આક્ષેપ લગાવ્યો છે કે અલીબાબા વેબસાઇટ પરથી જે ટેબ્લેટોની ખરીદી કરવામાં આવી છે તેની કિંમત જે જરૂર કરતાં વધારે ચૂકવવામાં આવી છે. એટલે કે કહી શકાય કે ટેબ્લેટ જો સરકાર ઓનલાઈન મંગાવે તો તે ટેબ્લેટ છે તે 408 રૂપિયામાં જ તે વિદ્યાર્થીઓ સુધી પહોંચતું હોય છે, પરંતુ સરકારે તેની કિંમત જે છે તે 6678 રૂપિયા દર્શાવી છે. એટલે કોંગ્રેસનો આક્ષેપ છે કે જે પ્રમાણે જો બલ્કમાં ટેબ્લેટોની ખરીદી કરવામાં આવે તો ટેબ્લેટ જે છે તે ઓછી કિંમતમાં મળે, એટલે કે 1500 રૂપિયાની અંદર આ ટેબ્લેટ આવે, પરંતુ સરકાર એ ટેબ્લેટ માટે 6600થી પણ વધુ નાણાં ચૂકવી રહી છે. અને બીજી પણ એક બાબત સામે આવી છે કે જે એટલા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓ સુધી હજુ પણ એ ટેબ્લેટ મળ્યા નથી, એ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. જી ચોક્કસ, એમાં આભાર આપનો. તો જે રીતે જોયું આપણે અત્યારે હાલમાં જે રીતે સરકાર બાળકોના ઘડતર અને ભણતરને લઈને જે દાવાઓ કરી રહી છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું સામે આવી રહ્યું છે. અત્યારે હાલમાં સરકાર દ્વારા જે આંકડા સામે લાવવામાં આવ્યા છે તે આંકડા જ પોતે પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે.